તમે જોઈ શકશો અને કરી શકશો. તો પહેલી વસ્તુ ટુ બેઝ મેથડ
in the standard form by introducing SEG, surplus and artificial variable. So here, sir, first step is express the given problem in the standard form by using SEG variable, surplus variable and artificial variable. आपने जारे सिंप्लेक्स मेथड करी है, जारे सिंप्लेक्स मेथड में अगर आपने प्रक्रिया करी है कि जारे सिंप्लेक्स मेथड में स्टैंडर्ड फॉर्म बनाता है त्यारे शू करता था तो मैक्सिमम से एक ऑक्सिलरी फंक्शन हो ये लेकर सपोज x1 + x2 + 0 s1 + 0 s2 आई पे आपने जितना स्टेप के लिए रुक गया हो यानी जीरो प्रोसेस में भी प्रक्रिया करता ओके अब यार इधर आने स्टैंडर्ड फॉर्म करता यस और नो आपने वी फाइंड गेट एक को करता था तो राइट स्टैंडर्ड फॉर्म बाय यूजिंग स्लैक वेरिएबल एस ग्रेटर देन 0 एस ग्रेटर देन 0 ओके तो एना माटे एस प्लीज मन सु के छे प्लीज मन सु के छे के તમારે સ્ટાન્ડર્ડ ફોર્મ કમ્પ્લીટ કરવો પડે યુઝિંગ સ્લેક વેરિયેબલ સરફેસ વેરિયેબલ અને આર્ટિફિશિયલ વેરિયેબલ સ્લેક વેરિયેબલ ક્યારે વાપરવાનો રહેશે જ્યારે તમારી પાસે ફર્સ્ટ ઇક્વલ હશે ત્યારે સરફેસ ક્યારે વાપરવાનો રહેશે સરફેસ અને આર્ટિફિશિયલ વેરિયેબલ ઇક્વલ હશે ત્યારે અને એકલો આર્ટિફિશિયલ તમારે વેરિયેબલ કેમ વાપરવાનો છે કે જ્યારે તમારે એકલો આર્ટિફિશિયલ વેરિયેબલ હશે ત્યારે હવે નેક્સ્ટ સ્ટેપ દિસ કે શું કહે છે તો નેક્સ્ટ સ્ટેપ એવું કહે છે કે ફોર્મ્યુલેટ આર્ટિફિશિયલ વેરિયેબલ ઓબ્જેક્ટિવ ફંક્શન મેક્સિમાઇઝ સ્ટેપ એટ ઝેડ સ્ટાર ઇઝ ઇક્વલ ટુ માઇનસ a1 માઇનસ a2 ટુ માઇનસ a હવે મારી સામે છે કે તમારી કોઈ જેટલા આર્ટિફિશિયલ વેરિયેબલ યુઝ થાય છે જેટલા આર્ટિફિશિયલ વેરિયેબલ યુઝ થાય છે સપોઝ તમારી કોઈ એક પણ અને એક બે આર્ટિફિશિયલ યુઝ થાય છે એટલે કે તમારી કોઈ એક સબસેટ ઓફ ગ્રેટર ઇક્વલ ટુ સ્પેશિયલ ઇક્વલ ટુ સ્પેશિયલ તો તમારી કોઈ બે આર્ટિફિશિયલ વેરિયેબલ યુઝ થશે તો જેટલા આર્ટિફિશિયલ વેરિયેબલ યુઝ થાય છે તેની અંદર ઓબ્જેક્ટિવ ફંક્શન જે તમારું છે એની અંદર તમારે શું કરવાનું છે કે ઓબ્જેક્ટિવ ફંક્શન સપોઝ કરો x = z છે તો એ મેક્સિમમ z સ્ટાર = -a1 - a2 આ વેલ્યુ લખવાનું છે -a1 - a2 બીજી વસ્તુ એ છે કે -a1 અને -a2 કેમ લખવાનું છે એનું તો કારણ તમને આપી દઉં કે આપણે જે સિમ્પ્લેક્સ મેથડની અંદર જે કરીએ છે એની અંદર મેં તમને હમણાં કહી દીધું પ્રમાણે કે મેક્સિમમ x1 + x2 + 0 s1 + 0 s2 આવું લખીએ છીએ એમાં સિમ્પ્લેક્સ મેથડની અંદર જે પણ આપણે સ્ટેક વેરિયેબલ કે સરફેસ વેરિયેબલ ઉમેરીએ છીએ એની કોસ્ટ શું થઈ જશે 0 શું થઈ જશે 0 અને કોસ્ટ કે કોસ્ટ કોફિશિયન્ટ આપણે શું કહે છે ફર્સ્ટ જ્યારે જનરલ નંબર કે c1 x1 c2 x2 c n xn ઓકે આ બીસી વેરિયેબલ કહેવાય અને કોસ્ટ કોફિશિયન્ટ કહેવાય c1 c2 તો આને કોસ્ટ કોફિશિયન્ટ એટલે 0 લઈ લઈએ છીએ સિમ્પ્લેક્સ મેથડ તો હવે બિગિન મેથડ શું છે આ ટુ બેસ મેથડ છે એની અંદર શું કરવાનું છે તો બાકી બધા 0 ડિસિઝન વેરિયેબલ ની કોસ્ટ 0 પર ફક્ત ને ફક્ત તમે જે આર્ટિફિશિયલ વેરિયેબલ ઉમેરી રહ્યા છે એની કોસ્ટ માઇનસ એની કોસ્ટ શું છે માઇનસ હવે તમે અંદર જોજો જરા શું છે આ તમને ખબર પડશે સેકન્ડ સ્ટેપ છે ફોર્મ્યુલેટ એન આર્ટિફિશિયલ ઓબ્જેક્ટિવ ફંક્શન સેટ સ્ટાર ઇઝ ઇક્વલ ટુ માઇનસ a1 માઇનસ a2 અપ ટુ માઇનસ am by assigning minus 1 cos by assigning minus 1 cos cos each artificial variable behind 0 cos to all other variable બાકી બધાના જે વેરિયેબલ છે એની કોસ્ટ તમારે શું લેવાની છે 0 લેવાની છે નેક્સ્ટ ક્યાર સ્ટેપ પર હવે સ્ટેપ 3 એના કારણે તમે તમારો આન્સર મેળવી શકશો એના કારણે તમે તમારો આન્સર જે છે તો સ્ટેપ 3 છે શું કહે છે કે તમારો મેક્સિમમ z એ મેળવવાનો છે અને આ કઈ રીતે મેળવશું તો સિમ્પ્લેક્સ મેથડ કોની મદદથી સિમ્પ્લેક્સ મેથડ આપણે એક્ઝામ્પલ તરફ જઈશું એટલે નોર્મલી તમને ખબર પડવા મળશે પરંતુ પહેલા પ્રથમ જોઈ લીધું તો ખબર પડે કે કઈ રીતે આન્સર મેળવી શકે હવે જે મેક્સિમમ z સ્ટાર છે ત્રણ ઓપ્શન છે એક વસ્તુ કે જ્યારે મેક્સિમમ z સ્ટાર less than 0 maximum z star less than 0 ત્યારે તમારું સોલ્યુશન મળશે નહીં does not exist ત્યારે તમારે ઉભું થઈ જવું બીજી વસ્તુ તમને એમ થશે પરીક્ષા નહીં પરીક્ષા ની અંદર થશે થશે હું ભણાવ તો વિસ્તાર પ્રશ્ન થશે કે સાહેબ હવે તમે જ્યારે સિમ્પ્લેક્સ મેથડ નું સ્ટાન્ડર્ડ ફોર્મ કરશો સિમ્પ્લેક્સ મેથડ નું સ્ટાન્ડર્ડ ફોર્મ કરશો સ્ટાન્ડર્ડ ફોર્મ કર્યા પછી ડિડાઈ બેસિક ફ્લેક્સિબલ આપણે એવું મેથડ છે ડિડાઈ બેસિક ફ્લેક્સિબલ એની અંદર જે પહેલું ફર્સ્ટ હશે એ મેક્સિમમ ઝેડ સ્ટાર લેશો તો એ લેસ ધેન 0 મળશે એનું કારણ તમને કારણ કે આપણે જો મેક્સિમમ ઝેડ સ્ટાર ની જો ઓબ્જેક્ટિવ ફંક્શન ની અંદર
પહેલા ટેબલ માટે નથી થતું, પછીના ટેબલ માટેથી આપણે કામકાજ કરવાનું છે. એને લખ્યું છે હું મેક્સિમમ થ્રેડ સ્ટાર સબ્જેક્ટ ટુ કોન્સે ઓન ધી ઓરિજિન પ્રોબ્લેમ યુઝિંગ ધી સિમ્પ્લેક્સ મેથડ, અને આપણે એને સિમ્પ્લેક્સ મેથડની પ્રક્રિયા કરવાની છે. એ છે કે મેક્સિમમ થ્રેડ સ્ટાર લેસ ધેન 0 એન્ડ આવર એટલીસ્ટ આટલી બનાવી વિશે લીધેલ અપીયર ઇન ઓપ્ટિમલ બેઝિસ એન્ડ પોઝિટિવ લેવલ, કે જ્યારે તમારી જોડે એક મેક્સિમમ થ્રેડ સ્ટાર લેસ ધેન 0 થઈ જાય, મેક્સિમમ થ્રેડ સ્ટાર શું થઈ જાય, લેસ ધેન 0 થઈ જાય, અને એક આર્ટિફિશિયલ વેરિયેબલ એટલે કે આ
ટેસ્ટમાં જવાનું છે. મેક્સિમમ ડેસ્ટાર 0 એન્ડ ઓપ્ટિમલ સોલ્યુશન તમને જ્યારે મળી જશે, મેક્સિમમ ડેસ્ટાર 0 અને પોઝિટિવ લેવલ ઉપર હાજર હશે, જે તમારો આર્ટિફિશિયલ લેવલ 0 સુધી 0 લેવલ ઉપર હાજર હશે, એનો મતલબ એ કે તમારે અહીંયાથી તમારું કામકાજ સ્ટોપ કરવાનું છે, તમારો ઓપ્ટિમલ સોલ્યુશન તમને મળી ગયું છે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ શું છે એ કહીએ એટલે આપણે બધા આવશે. Standard form by using
standard form, the right standard form using. હવે using કેટલા કેટલા રેન્જમાં લેવા પડશે અહીંયા લેવા ડિરેક્ટ રિક્વેસ્ટ ઓકે એટલે એક સરપ્લસ અને આર્ટિફિશિયલ સરપ્લસ અને આર્ટિફિશિયલ એટલે બે સરપ્લસ અને બે આર્ટિફિશિયલ એટલે કે using સરપ્લસ વેરીએબલ સો ટુ સરપ્લસ વેરીએબલ using ટુ સરપ્લસ વેરીએબલ s1 s2 ઇક્વલ ટુ 0 એન્ડ ફેસ 1 સ્ટાર્ટ થઈ ગયું છે ઓકે ફેસ 1 ની અંદર તમે સબજેક્ટિવ ફંક્શન -1 -2
subject to x1 plus x2 minus x1 plus x2 is equal to 4, x1 plus x2 minus x2 plus x2 is equal to 7, where x1 and we are going to know as a hand of the way we can make the construction. Okay, and x1 x2 is given into greater or equal 0. However, analytically, we super soon. So, initial basic principle solution. Lucky Shakya can you? Initial basic principle solution. Taking Gapposho, taking x1 is equal to x2 is equal to s1 is equal to s2 is equal to 0. Taking x1 is equal to x2 is equal to s1 is equal to s2 is equal to 0. Then initial basic principle solution is then initial then initial basic principle solution is yaad ho tumhe basic principle solution puru nahi log to I can do initial basic principle solution BFS initial basic principle solution is super strong to any other x1 0 x2 0 s1 0 s2 0 and on the a1 is equal to a1 is equal to 4 and a2 is equal to 7 then initial basic principle solution is a1 is equal to 4 and a2 is equal to 7 okay to vidyarthi mitro aapne અહીંયા સુધી આ એક્ઝામ્પલ આ લેક્ચરમાં રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળીએ છીએ ત્યારે હવે તમને આઈડિયા આવી ગયો હશે કે હવે આપણે નેક્સ્ટ સ્ટેપ શું કરવાના છીએ તો સિમ્પ્લેક્સ મેથડ ડિરાઇવ સિમ્પ્લેક્સ મેથડ કે તો ડિરાઇવ સિમ્પ્લેક્સ ટેબલ ઓકે અને સિમ્પ્લેક્સ ટેબલની પ્રક્રિયા કરી અને આપણે આગળ વધીશું આના તરફ આગળ વધશું પરંતુ એક વસ્તુ એ છે કે બરાબર તમને ખબર હોવી જોઈએ તમારો એક્ઝામ્પલ તમારી પાસે કોઈ પણ આવે છે તમારે ફર્સ્ટ ઓફ ઓલ શું કરવાનું છે જે તમારું છે મૂળ એક્ટિવિટી જે છે જે પ્રોબ્લેમ છે એ તમારે લખવાનો એને સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરવાનો અને એ કર્યા પછી ઇંગ્લિશ ફોર્મમાં એન્ટર કરવાનો ઓકે યા તો તમે એક પ્રક્રિયા કરી શકો છો ડાયરેક્ટ શું કરશો તો આ જે મેક્સિમમ ગ્રેડ સ્ટાર છે એના પહેલા તમે લખી દેશો તો કોઈ પણ પ્રકારનો વાંધો આવશે નહીં અને તમે